નમસ્કાર, જય હિન્દ. હું છું પ્રાચી ઠાકર. ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડમાં જોઈશું કે કયો અપરાધી કાનૂનની ગિરફ્તમાં આવી ગયો છે, જોઈશું કે કયો કેસ સિયાહી બનીને પોલીસના ચોપડે નોંધાયો છે અને કોણે નોંધાયું ગુનાની દુનિયામાં પોતાનું નામ. તો શરૂ કરીએ ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડના પહેલા કેસની, કે જોઈએ કયા અપરાધીનો ચહેરો બેનકાબ થયો છે ને કોણ કાનૂનની ગિરફ્તમાં આવી ગયું છે. આ બધું જ ક્રાઇમ બ્રાન્ચમાં. ઓળખાતો હતો ડોક્ટર તરીકે. તેને પ્રેમ થયો હોસ્પિટલમાં નોકરી કરતી એક યુવતી સાથે અને ત્યારબાદ લગ્ન. પરંતુ 10 વર્ષ બાદ ડોક્ટર અને તેની પત્ની વચ્ચે રહેલો દફન રાસ ખુલ્યો તો સંબંધોમાં તિરાડ પડતા વાર ના લાગી. આણંદ, જે મનાય છે ગુજરાતની રાજકીય લેબોરેટરી, પરંતુ આણંદમાં જોવા મળી રહ્યો છે વારદાતોનો સિલસિલો. એક એવી દાસ્તાન કે જેણે દગાબાદનો ચહેરો બેનકાબ કરી દીધો, એક એવી પરિણીતાને રસ્તા પર લાવી દીધી કે જે હવે મારી રહી છે ન્યાય માટે વલખા, પોતાના સંતાન સાથે પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓને મળીને કરી રહી છે કાકલુદી, માંગી રહી છે ન્યાય, અને જો ન્યાય નહીં મળે તો પોતાની જાતને મોતને હવાલે કરવાની ચીમકી પણ તે ઉચ્ચારી રહી છે. ન્યાય માટે મારે મારે મારા છોકરાનું ને મારા ભવિષ્યનું હું વિચારું છું સાહેબ. કેમ ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરવાની કોશિશ કરીશ. કોણ છે પીડિતા? કેમ માંગી રહી છે ન્યાય? એવું તો તેની સાથે શું બન્યું કે તેનું જીવન અંધકારની તરફ ધકેલાઈ રહ્યું છે? એવું તો શું બન્યું કે તે તેના સંતાનને લઈને પોલીસ સ્ટેશનોના ચક્કર ખાવા મજબૂર બની છે? પરંતુ જ્યારે આ પીડિતાએ પોતાનું મોઢું ખોલ્યું તો ખુલ્યો એક રાસ. કે એક ડોક્ટર મિનેશ ત્રિવેદી ગાયનેકોલોજિસ્ટ 12 વર્ષથી મને પ્રેમજળમાં ફસાવી હતી. સાંભળ્યું તમે? એક ડોક્ટર પર તે લગાવી રહી છે આરોપ. પીડિતાની વાત માનીએ તો તે ડોક્ટરની બિછાવેલી પ્રેમજાળમાં તે ફસાઈ ગઈ અને તેની જિંદગી તબાહ કરી નાખી. 10 વર્ષ પહેલા સરલા નર્સિંગ હોમ આણંદની શ્રદ્ધા એજ્યુકેશનમાં નર્સિંગનો અભ્યાસ કરી પ્રેક્ટિસ માટે આણંદની સરલા નર્સિંગ હોમમાં નોકરી શરૂ કરનારી પીડિતાને નહોતી ખબર કે તેના જીવનમાં જે હવે થશે તે તેની જિંદગી બરબાદ કરી નાખશે, તેની જિંદગીમાં ભૂકંપ લાવી દેશે. ખૂબ જ ખંતથી કામ કરનારી પીડિતા હોસ્પિટલના તમામ ડોક્ટરોના આદેશોનું પાલન કરતી હતી, પરંતુ આ તમામ ડોક્ટરોમાં એક ડોક્ટર એવા હતા કે જેઓની નજર પીડિતા પર ઠરી ગઈ. મનીષ ત્રિવેદી એ વ્યક્તિ કે જે સરલા નર્સિંગ હોમના ડોક્ટર છે. લોકોની સારવાર કરનારા ડોક્ટરની મીઠી નજર હંમેશા પીડિતા પર રહેતી અને પીડિતા પણ ડોક્ટરની મીઠી નજરોથી શિકાર બનતી. જો કે ડોક્ટર પીડિતા પ્રત્યે કુણું વલણ દાખવતા પીડિતાના દિલમાં પણ ડોક્ટર પ્રત્યે માન સન્માન વધવા લાગ્યું. જેમ જેમ દિવસો પસાર થતા તેમ તેમ ડોક્ટર મનીષ ત્રિવેદી અને પીડિતાની વાતચીતનો દોર વધતો ગયો અને તે વાતચીતોમાં ઉમેરો થયો પ્રેમભરી વાતોનો. થોડા સમય બાદ પીડિતા અને મનીષ ત્રિવેદી મિત્રોમાંથી પ્રેમી બની ગયા અને આંખોથી શરૂ થયેલો પ્રેમ દિલ સુધી પહોંચી ગયો. ડોક્ટર પીડિતાને ગમાડવા લાગ્યા તો પીડિતાને ડોક્ટરની પ્રેમભરી વાતો વધુ ગમવા લાગી. રોજે રોજ એક જ ક્લિનિકમાં એક સાથે કામ કરવું અને પ્રેમભરી વાતોએ તેમને ભવિષ્યના સપનાઓ જોતા કરી દીધા. બંને નક્કી કર્યું લગ્ન કરવાનું. પોતાની જિંદગી વધુ સારી અને ઉજ્જવળ બને તે માટે બંને એક સાથે જિંદગી ગુજારવાનું નક્કી કર્યું અને ડોક્ટર મનીષ ત્રિવેદીએ પીડિતા સાથે 10 એપ્રિલના રોજ સોજિત્રામાં મેલડી માતાના મંદિરમાં સાદાઈથી લગ્ન કરી લીધા. સાદાઈથી લગ્ન કરતા પીડિતા અને મનીષ ત્રિવેદીએ એક દસ્તાવેજ કરાવડાવ્યો જેમાં ડોક્ટર મનીષ ત્રિવેદીના પહેલા લગ્ન અને પીડિતાના બીજા લગ્ન હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો. એક ડોક્ટર સાથે સુખી સંસાર વસાવવાની મનોકામના સાથે આગળ ડગ ભરનારી પીડિતાને નહોતી ખબર કે તે જે દિશામાં કદમ ઉપાડી રહી છે તે તેને દર દરની ઠોકરો ખાવા મજબૂર કરશે, તેને એક એવી પરિસ્થિતિમાં લાવી દેશે કે જેમાં ચિંતા, ઉપાધિ અને પીડા સિવાય કશું જ નહીં મળે. પરંતુ પીડિતાએ સેવેલા તમામ સોનેરી સપનાઓ પૂરા થઈ રહ્યા હતા, એ તમામ અરમાનો તેના પરિપૂર્ણ થઈ રહ્યા હતા અને ડોક્ટરે બાકરોલમાં પીડિતાને ઘર અપાવી
ત્યાં એક સાથે રહેવા લાગ્યા. સુખી સંસારની મનોકામના કરનારી પીડિતા પોતાના પતિ સાથે બાકરોલમાં રહેવા લાગી કે તેમના સુખી લગ્ન જીવનમાં એક સંતાનનો ઉમેરો થયો. ડોક્ટર મનીષ ત્રિવેદીએ પીડિતાને અગમ્ય કારણોસર મુંબઈ શિફ્ટ કરી દીધી અને તેને મળવા માટે અવારનવાર ત્યાં જવા લાગ્યો. પીડિતાને મુંબઈ રહેવા મોકલવા છતાં તે મનીષ ત્રિવેદીનો પ્લાન ન સમજી શકી અને મનીષ ત્રિવેદીની વાતોમાં આવી જઈ તે મુંબઈ રહેવા જતી રહી પોતાના સંતાન સાથે. એક તરફ મનીષ ત્રિવેદી આણંદમાં રહેતો અને બીજી તરફ પીડિતા મુંબઈમાં. દર અઠવાડિયે મનીષ ત્રિવેદી તેની પત્નીને મળવા માટે મુંબઈ આવતો અને ઘર ખર્ચ માટે રૂપિયા પણ આપતો. પતિ પત્ની તરીકે રહેતા મનીષ ત્રિવેદી અને પીડિતા મનીષની એ દરેક વાતોને અનુસરતી જે મનીષ કહેતો, પરંતુ જે પહેલા જોવા મળતું હતું, જે પહેલા બંને વચ્ચે થતું હતું, એવો પ્રેમ હવે તેમના વચ્ચે નહોતો રહ્યો. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ મનીષ ત્રિવેદી પીડિતાને મળવાનું ઓછું કરી દીધું. જે મનીષ ત્રિવેદી પીડિતાને મળવા માટે દર સપ્તાહે જતો હતો તે હવે માંડ 15 દિવસ જવા લાગ્યો અને ઘર ખર્ચમાં પણ કાપ મૂકી દીધો. તેમ છતાં પીડિતા મનીષની ચાલને ના સમજી શકી અને પોતાના પતિની મીઠી વાતોમાં તે ફસાતી રહેતી. પરંતુ 15 દિવસ આવતો પતિ મનીષ ત્રિવેદી હવે મુંબઈમાં પીડિતાને ઘરે આવતો જ બંધ થઈ ગયો કે પીડિતાના મનમાં અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો અને ડોક્ટર મનીષ ત્રિવેદીનું કોઈ અન્ય સ્ત્રી સાથે અફેર હોવાની શંકાએ તેને એવા ભવરમાં ફસાવી દીધી કે તે મુંબઈથી સીધી આવી પહોંચી આણંદ. આણંદમાં જ્યારે પીડિતા મનીષ ત્રિવેદીના નર્સિંગ હોમ પર પહોંચી તો તેને ત્યાં તેનો પતિ ના જોવા મળ્યો, પરંતુ એક વાત એવી જાણવા મળી કે જેણે તેના પગ તળેથી જમીન સરકાવી દીધી. પીડિતાને જે વાત સાંભળવા મળી તેણે તેના દિલના ટુકડે ટુકડા કરી દીધા. ના ફક્ત જોરદાર ઝાટકો આપ્યો પરંતુ પગ તળેથી જમીન સરકાવી દીધી. એક ડોક્ટર મિનેશ ત્રિવેદી ગાયનેકોલોજીસ્ટ 12 વર્ષથી મને પ્રેમજળમાં ફસાવી હતી અને મને દગો કર્યો અને દગો છેતરપિંડી એવી કરી કે એ પરણેલો તો હોવા છતાં મને અપાણિત બતાવીને મારા જોડે લગ્ન કર્યા, કોર્ટ મેરેજ કર્યા અને એમના થકી એક સંતાન છે અને એવી ઘટના બની મને મારા છોકરાને તરછોડી દીધા છે. એના લીધે મેં બધી પોલીસ સ્ટેશનમાં FIR આપી છે. ડોક્ટર નીકળ્યો દગાબાજ, ડોક્ટરની પ્રેમ ભરી જાળ યુવતીને બનાવી હવસનો શિકાર, પીડિતાને આપી ઠગાઈની ટેબ્લેટ. જી હા, કંઈક આવી જ ઘટના આ પીડિતા સાથે બની છે જેને માન્યો પતિ એ જ પતિએ બરબાદ કરી તેની જિંદગી. ડોક્ટર મનીષ નીકળ્યો પરણિત. પીડિતાના કહેવા મુજબ જ્યારે તે મુંબઈમાં હતી ત્યારે મનીષે તેના ઘરે આવવાનું, તેની સાથે રહેવાનું ઓછું કરી દીધું અને છેલ્લા કેટલાય સમયથી મનીષે તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું, જેને લઈને તે મુંબઈથી આણંદના નર્સિંગ હોમ પર પહોંચી અને ડોક્ટર મનીષ વિશે પૂછપરછ કરી તો તે ઘરે હોવાનું જણાવ્યું. અને જ્યારે પીડિતા ડોક્ટર મનીષ ત્રિવેદીના ઘરનું એડ્રેસ લઈ પહોંચી અને ઘરનો દરવાજો ખટખટાવ્યો તો લાગ્યો વધુ એક મોટો ઝાટકો. મનીષના ઘરે જોવા મળી તેની પત્ની. ન ફક્ત પત્ની પરંતુ મનીષને એક સંતાન હોવાનું પણ જાણવા મળ્યું કે પીડિતાના તો હોશ જ ઉડી ગયા. પોતાના જ પતિને તેની પહેલી પત્ની સાથે જોતા પીડિતા ડઘાઈ ગઈ અને તેની સાથે દગો કરાયો હોવાનો અહેસાસ થયો. જે પતિને 7 જન્મો સુધી એક સાથે રહેવાના વચનો આપ્યા હતા એ વચનોને હવન કુંડમાં ભસ્મ કરનાર ડોક્ટર મનીષ ત્રિવેદીએ પીડિતાને તરછોડી દેતા હાલ તેની હાલત બદથી પણ બદતર બની ગઈ છે. પીડિતાનો આરોપ છે કે ડોક્ટર મનીષ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા છતાં કોઈ પોલીસ કર્મચારી યોગ્ય રીતે સાથ સહકાર નથી આપતું. પણ કોઈ મને સપોર્ટ આપતો નહીં, FIR લેતા નહીં અને FIR મારી અસલી હતી એમાંથી બદલીને ડૉક્ટરના ફેવરમાં બધું મિલીભગત થઈને લખી દીધું, દાગ ધમકી મને સહી કરાવી દીધી અને કહે છે કે આ તમારી FIR છે, જાઓ અહીંથી. પીડિતા ન્યાય માટે મારી રહી છે વલખા. છેલ્લા 3 મહિનાથી પીડિતા પોતાના સંતાન સાથે પોલીસ સ્ટેશનના ચક્કર ખાઈ રહી છે. ડોક્ટર મનીષ ત્રિવેદી થકી પીડિતાને થયેલા સંતાનના પિતા તરીકે મનીષનું નામ છે. લગ્ન સર્ટિફિકેટમાં પણ મનીષ અપરણિત હોવાનો ઉલ્લેખ છે. તેમ છતાં પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહી હોવાનો આરોપ પીડિતા કરતી જોવા મળી. અને કોઈ પોલીસ સ્ટેશનમાં મને કોઈ જાતનો સપોર્ટ મળતા નહીં, બધા ગોલ ગોલ ફેરવે છે, ડોક્ટર જોડે મિલીભગત થઈ ગયા છે બધા. સૂત્રો મુજબ ડોક્ટર મનીષ ત્રિવેદીએ ઝેરી દવા પીને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો
પરંતુ યોગ્ય સમયે સારવાર મળી જતા તેઓ બચી ગયા હતા. છેલ્લા 3 વર્ષથી પીડિતા અને મનીષ ત્રિવેદી વચ્ચે તકરારો ચાલી રહી છે. પીડિતાના કહેવા મુજબ તેનો સંતાન મનીષ ત્રિવેદી થકી થયો છે, જેને મનીષ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે ન્યાય માટે ગુહાર લગાવનારી પીડિતાએ હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતા પાસે તમામ દસ્તાવેજો છે જે તેને તેનો પતિ અને તેના સંતાનનો પિતા સાબિત કરે છે, ત્યારે પોલીસ માત્ર આશ્વાસન આપતી હોવાનું પીડિતાનું કહેવું છે. તેમની સાથેના જે એક ડોક્ટર છે મિનિષભાઈ કરીને, એમને પોતે લગ્ન કરેલ હોવા છતાં તે વાતને છુપાવી એમની સાથે લગ્ન કરેલા એ બાબતને આપણને ફરિયાદ અત્રે મળતા આઈપીસી કલમ 494 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. હાલ પીડિતા પોતાનો અને તેના સંતાનોનો હક મેળવવા માટે લડત લડી રહી છે, પરંતુ મનીષ ત્રિવેદી આ મામલે મૌન સેવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર જેઓને ધરતી પરના ભગવાન સમાન બિરુદ આપવામાં આવ્યું હોય તે ડોક્ટર દ્વારા ઠગાઈની પ્રેમભરી જાળ બિછાવી એક યુવતીને અપરણિત કહી તેની સાથે પ્રેમનું નાટક રચી પત્ની બનાવી દીધી અને રમતો રહ્યો છેલ્લા 10 વર્ષથી તેની અસ્મત સાથે. પરંતુ 10 વર્ષ બાદ પતિ મનીષ ત્રિવેદીની બહાર આવેલી સત્ય હકીકતે પીડિતાને ક્યાંય ની રહેવા દીધી નથી. ઘનશ્યામ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, આણંદ. બેંક અધિકારીઓની મિલીભગતથી 11,400 કરોડનો ચૂનો લગાવનાર નીરવ મોદીના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે, પરંતુ હૈદરાબાદમાં બહાર આવેલા એક કિસ્સામાં એક નહીં પણ 4-4 બેંકોને કરોડોનો ચૂનો લગાવાયો. દરેક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કે જૂઠના ઉપનામથી લેવાયા છે. દરેક તસવીર જૂઠનો ચિતાર રજૂ કરી રહ્યું છે. તમામ મોબાઈલ બન્યો હતો જૂઠનું માધ્યમ. દરેક ઝેરોક્સમાં સમાયેલું હતું અસત્ય. એટલું જ નહીં, લેપટોપ અને પ્રિન્ટિંગ મશીન પણ તે જૂઠના કારોબારનો જ એક ભાગ છે. તો બીજી તરફ અહિંસાના પૂજારી એવા રાષ્ટ્રપિતાની તસવીરોવાળી નવી બહાર પડાયેલી 500 અને 2000ની નોટો, જે પામવા માટે ઊભું કરાયું જૂઠનું સામ્રાજ્ય. કદાચ કહીએ તો જૂઠની સલ્તનત પર ચાલતું હતું આખું કાણ, અને તેના દ્વારા જ ગુજારાતી હતી એશો આરામની જિંદગી. આ બધું જોઈને જરૂર નવાઈ લાગતી હશે અને કોઈ ફ્રોડ વ્યક્તિઓનો વિચાર મનમાં આવતો હશે. તો તમને જણાવી દઈએ કે નીરવ મોદીએ બેંક સાથે આચરેલા ફ્રોડનો મામલો હજુ શમ્યો નથી. ત્યાં જ નીરવ મોદી જેવો વધુ એક વ્યક્તિનો ચહેરો બેનકાબ થયો, જેણે ના ફક્ત એક બેંક પરંતુ 4-4 બેંકોને લગાવી દીધો કરોડોનું ચૂનો. આ તો એક ટ્રેલર હતું, પરંતુ જ્યારે આ ફ્રોડની હકીકતથી તમને રૂબરૂ કરાવીશું તો જરૂરથી તમે પણ ચોંકી ઉઠશો. કારણ કે એક સુનિયોજિત કાવતરાને અંજામ આપનાર કુમમ રંગારેડ્ડીની ધરપકડ તો પોલીસે કરી લીધી, પરંતુ તેની સાથે મિલીભગતમાં સામેલ વ્યક્તિઓના નામ અને તેમના હોદ્દાઓને જાણશો તો જરૂરથી તમારી આંખો પહોળી થઈ જશે. બેંક કર્મચારીઓની મિલીભગત. આ મામલો હૈદરાબાદનો છે, જ્યાં બેંક કર્મચારીઓ સાથે મળીને કુમમ રંગારેડ્ડીએ એક નહીં પરંતુ 4 બેંકોને લગાવ્યો કરોડોનું ચૂનો. ઇનોને એસબીઆઈ સે ઓર રત્નાકર બેંક સે જો હૈ 3.2 લાખ્સ, સ્ટેન્ડ ચાર્ટ બેંક સે 77.84 લાખ્સ, ઓર બાકી જો હૈ 45 લાખ્સ જો હૈ HDFC સે. ઇતના અમાઉન્ટ ક્રેડિટ કાર્ડ્સ યુઝ કરતે હુએ ગલત તરીકા સે ઇનોને વિધડ્રો કરા ઓર પેમેન્ટ નહીં ક્યા. તપાસમાં જાણવા મળ્યા મુજબ કુમમ રંગારેડ્ડી નામના દગાબાજ વ્યક્તિએ SBI, HDFC, RBL અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના 1,52,00,000 છુમંતર કરી દીધા. પોલીસ તપાસ મુજબ વર્ષ 2013 થી 2015ની વચ્ચે આ ખેલ ચાલતો રહ્યો અને બેંકના અધિકારીઓ આંખ બંધ કરીને બેસી રહ્યા. તો કુમમ રંગારેડ્ડી, નીરવ મોદી કે જ વિજય માલ્યાની જેમ દેશ છોડીને ભાગી નથી ગયો, પરંતુ હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે. બેંકોને કરોડોનું ચૂનું ચોપડવા માટે કુમમ રંગારેડ્ડીએ જબરજસ્ત મોટો પ્લાન તૈયાર કર્યો હતો. વર્ષ 2013માં તેણે પરિણીકા નેનો સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું રજીસ્ટ્રેશન કર્યું, જેમાં નકલી નામ અને સરનામાથી
48 કર્મચારીઓની ભરતી કરી અને પછી શરૂ કર્યો ખેલ ઠગાઈનો, જિસમેં ઇનકો મદદ કિયે થે જીએચએમસી વાલે, ઇલેક્શન સેલ વાલે, આઉટસોર્સ્ડ એમ્પ્લોઈઝ દો બંદે, ઉનકા ભી ગિરફ્તાર હુઆ આજ. ઇસકે સાથ ઉન્હોને ઇસ પર નિર્ભર કરકે પેન કાર્ડ્સ લિયા, પેન કાર્ડ્સ ભી ફેક થે, એ દોનો લેકે સેલરી એકાઉન્ટ્સ, એ 41 લોગોં કા સેલરી એકાઉન્ટ્સ બનવાયા. સેલરી એકાઉન્ટ્સ મેં ક્યા ક્યા, 3 મહિને કા સેલરી ડાલા સાઇકલ્સ મેં, 1 મહિને કા સેલરી ડાલતા આ ડેબિટ કાર્ડ અપને પાસે તો ઓ ઇસ્તેમાલ કરકે ઓ વિધ્રા કરતા હતા, ફિર દૂસરા મહિના કા. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન સેક્શનમાં કામ કરનારા 2 કર્મચારીઓની મદદથી નકલી નામ અને સરનામાવાળા વોટર આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા અને પછી તેમના આધાર કાર્ડ પર તે કર્મચારીઓના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જે હાજર જ ન હોય તમામ બેંક એકાઉન્ટમાં પગાર નાખી ડેબિટ કાર્ડથી ઉપાડી લેવાતા, જેનાથી કાગળો પર કર્મચારીઓના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ તૈયાર થઈ ગયા. તે બેંક ટ્રાન્ઝેક્શન રેકોર્ડના આધાર પર બેંક કર્મચારીઓની સાંઠગાંઠ કરી કુમમરંગા રેડ્ડીએ 125 ક્રેડિટ કાર્ડ હાંસિલ કરી લીધા. એક નોટ કા નંબર વોટ્સએપ સે ભેજ દેતે યહાં સે હવાલા એજન્ટ, જિસકો વેરીફાઈ કરકે વહાં વો નોટ લેકે નગદ દે દેંગે, નગદ હવાલા કર દેંગે ઇનકા. ઇસ તરહ કા કઈ ઓર્ગેનાઇઝેશન કા જો ભી ઇનકે પાસ જાતે ઉનકે મની હવાલા ટ્રાન્સફર કરકે યહાં સે દિલ્હી પહોંચવાને કા કામ, દિલ્હી નહીં કઈ શહેરો મેં પહોંચવાને કા કામ એ બલવંત સિંહ કર રહા, એ અભી અબસ્કોન્ડિંગ હૈ. ક્રેડિટ કાર્ડ જેવા મળ્યા કે ધીરે ધીરે કરીને ક્રેડિટ કાર્ડથી રૂપિયા કાઢવાનું શરૂ કરી દીધું. એસબીઆઈના 33 ક્રેડિટ કાર્ડથી 25,28,000 રૂપિયા, એચડીએફસીના 48 ક્રેડિટ કાર્ડથી 45,72,000 રૂપિયા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના 41 ક્રેડિટ કાર્ડથી 77,84,000 રૂપિયા, આરબીએલના 3 ક્રેડિટ કાર્ડથી 3,26,000 રૂપિયા ઉપાડી લેવાયા. ઉપાડવામાં આવેલા રૂપિયા કુમમરંગા રેડ્ડીએ હજમ કરી લીધા, તેમ છતાં બેંક ગાઢ નિંદ્રામાં સૂતી જ રહી. જનરલ ઓડિટ દરમિયાન બેંકોમાં માલુમ પડ્યું કે નકલી નામ સરનામાવાળા દસ્તાવેજોના આધાર પર ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવ્યા અને તે રૂપિયા કેવી રીતે ક્યાંથી ક્યાં પહોંચાડવામાં આવતા હતા તેની મોડસ ઓપરેન્ડી પણ જાણવા મળી. જ્યારે પોલીસ સુધી આખો મામલો પહોંચ્યો કે પોલીસે મુખ્ય આરોપી એવા કુમમ રેડ્ડી સહિત એચડીએફસી બેંકના કર્મચારી કિશોરબાબુ અને શૈલેશકુમાર, એસબીઆઈના કર્મચારી સંદીપકુમાર અને ઉપ્પુ આનંદ સહિત 10 લોકોની ધરપકડ કરી છે, પરંતુ કુમમરંગા રેડ્ડી પાસેથી પોલીસે ફક્ત 6,90,000 રૂપિયા જ જપ્ત કર્યા છે. હવે નીરવ મોદીના ગોટાળાની જેમ હૈદરાબાદ પોલીસ પણ કુમમરંગા રેડ્ડીની સંપત્તિ જપ્ત કરવાની વાત કરતી જોવા મળી. સંજય તિવારી સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, હૈદરાબાદ. દરરોજ તમારી સમક્ષ કરીશું ગુનેગારોને બેપરદા, જેથી તમે અપરાધ અને અપરાધીની દરેક ચાલને જાણી શકો અને રાખી શકો પોતાને સુરક્ષિત. હાલ તો આજ માટે આટલું જ, કાલે ફરી થશે મુલાકાત. ત્યાં સુધી રહો સાવધાન, રહો ખબરદાર, રહો સતર્ક, કારણ કે તમારી જિંદગી છે ઘણી જ કિંમતી.